એ કોંગ્રેસ ખોલી પડી છે. આપના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. તુરત જ મેં સ્પીકર સાહેબ આદરણીય રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો કોન્ટેક્ટ કર્યો. એમણે કહ્યું હા રાજીનામા મળ્યા છે. હું આપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. અધ્યક્ષને ત્યાંથી વિધાનસભાને ત્યાં વિધાનસભાના વર્તુળો દ્વારા માહિતી મળે તો પણ કોંગ્રેસ હજી સુધી એ જૂઠું બોલે. અમે અકબંધ છીએ, અમારામાંથી કોઈ રાજીનામા આપ્યા નથી. માત્ર ને માત્ર પોતાના આગેવાનને રાજ્યસભાની સીટ મળે એમનો અટક કોંગ્રેસનું ગમે તે થાય એમની એમને ચિંતા નથી. બંને સિનિયર આગેવાનો રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસની. એ બંને આગેવાનો કોણ જાય રાજ્યસભામાં એમના માટેની લડાઈ મને દેખાઈ રહી છે. સવારથી બનેલી આ ઘટનાઓ કોંગ્રેસ હજુ પણ એ કહેતી નથી. એટલે પહેલાં તો જૂઠું બોલવાની માહિર એવી કોંગ્રેસ, પોતાના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરાય એ પ્રકારની વાતો કરનાર કોંગ્રેસ, સ્પીકર સાહેબ વિધાનસભા શરૂ હોવાથી ક્યાં કોણ કેટલા એ તો આવતીકાલે વિધાનસભામાં જાહેરાત થશે. પણ જે પ્રકારે રાજીનામા પડ્યા છે, હું પુનઃ એકવાર કહું છું કે ભાજપના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા નથી એટલે કોંગ્રેસના પડ્યા છે. હા, હું સ્પષ્ટ રીતે આપના માધ્યમથી રાજ્યની જનતાને અને સૌ ધારાસભ્ય જે પ્રતિનિધિ છે એમને જણાવવા માગું છું. નંબર બે, જો રાજીનામા પડી ગયા હોય તો રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની ત્રણેય સીટો એ સુનિશ્ચિત થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી ત્રણેય સીટો એ આંકડાની જે વ્યવસ્થાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટતાથી ત્રણેય સીટો એ જીતી ગઈ છે, જીતી રહી છે. હું કાયમ કોંગ્રેસના આગેવાનોને એમના પ્રભારીને સાંભળતો આવ્યો છું, એમના સિનિયર આગેવાનો 25-25 વર્ષથી અહીંયા રાજનીતિ કરે છે પણ કોંગ્રેસને જીતાડી શક્યા નથી. માત્ર કોણ જાય, હું જાઉં, મને સાંભળવા મળ્યું છે, હું આપણા માધ્યમથી કહેવા પણ માગું છું કે હવે એમાં કેટલી બધી લડાઈઓ શરૂ થશે અથવા તો થઈ છે કે કોંગ્રેસને વધારે પોતાના ભારથી ભાંતિ બચાવવા માટે આવતીકાલે હજી કોંગ્રેસને સમય છે કે ફોર્મ પાછું ખેંચાવી શકે. પણ એમને કોંગ્રેસની ચિંતા નહીં હોય, એમને તો પોતાના સત્તાની ને પોતાને જે પદ મળે એમની ચિંતા હંમેશા કોંગ્રેસને રહી છે અને રાજ્યની જનતાએ આ પ્રકારની રાજ્યસભાની ચૂંટણીમાં એ જોયું છે. છાશવારે એમના પ્રભારી, એમના આગેવાનો, એમના અત્યારના રાજ્યસભાના ઉમેદવારો ઢોલ નગારા લઈને કમલમમાં મૂકવા આવી છે. જેમને જાવું હોય એને જાય, કોઈ પણ ધારાસભ્યને અંદર લાગી આવતું હોય છે. છાશવારે અન્ય રાજ્યમાં લઈ જવાના, અવિશ્વાસ કરવાનો કેટલા દિવસની હજી તો વાર છે. ભારતીય જનતા પાર્ટીનો વાંક કાઢવા નીકળ્યા હોય છે જ્યારે હોય ત્યારે. ભારતીય જનતા પાર્ટી તો એ પ્રકારની વ્યવસ્થા કરતા નથી ગુજરાતની અંદર. તો તમે તમારા આ ધારાસભ્યો પર અવિશ્વાસ છે, મને ભૂતકાળમાં પણ અંતરાત્માના અવાજે ભાજપના મત મળ્યા છે ભલે ત્યાં કેમ્પમાં હોય. આજે પણ જે મને સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસથી ત્રાહિમામ પોકારીને અંતરાત્માના અવાજે આ કોંગ્રેસમાં ન રહેવાય એવું કરીને પણ ગઈકાલથી ગયેલા ધારાસભ્યો હોય એમાંથી પણ, આજે જનાર હોય એમાંથી પણ, આવતીકાલે જનારે છે એમાંથી પણ અંતરાત્માના અવાજે એ અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપશે. કારણ કે કોંગ્રેસ એ પોતાના ભારથી એ તૂટી રહી છે. હું કોંગ્રેસના આગેવાનોને કહું છું, આપના માધ્યમથી એને કહ્યું છે, ત્યારે ઢોલ નગારા સાથે ક્યારે મૂકવા આવો છો, કમલમમાં રાહ જોઉં છું. આપે કહ્યું છે ત્યારે આપે જ એ પૂરું કરો. આપણા જે કાંઈ પ્રતિનિધિ હોય એને ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલય ઉપર ઢોલ નગારા સાથે આપ મૂકી જાઓ. કારણ કે આપે કહ્યું તો આપ ખુલ્લું જાહેરાત કરો કે જેને જવું એ કમલમમાં જઈ શકે છે. અગાઉ છાશ વારે આ પ્રકારે તમે બોલ્યા છો ત્યારે પુનઃ એકવાર હું કોંગ્રેસને પોતાના ભારે ભાંગતી કોંગ્રેસને કહેવા માગું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
અને 2022 ની વિધાનસભા પણ આ રાજ્યસભાની એમની ઉસાતુસીના કારણે એ ગુમાવવાના છે, ગુમાવી ચૂક્યા છે. કારણ કે આ પ્રકારની કોંગ્રેસની અવ્યવસ્થાઓ, કોંગ્રેસ ઉપરનો અવિશ્વાસ, એ મને એવું લાગે છે કે એમને ક્યારેય ગુજરાત રાજ્યમાં અને દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સત્તા પ્રાપ્ત થવાની નથી. ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત છે. મેં સ્પીકર સાહેબ સાથે આપણા માધ્યમથી જાણ્યું કે રાજીનામા પડ્યા છે ત્યારે એમણે એમને પુષ્ટિ આપી છે. ભાજપના કોઈ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. કોંગ્રેસ સવારને ગોળ ગોળ ફેરવી રહી છે, કારણ કે પોતાના લોકો હજી પણ એની આંતરિક વિખવાદના કારણે તૂટે નહીં, ભાગે નહીં, એમના માટે માત્ર દેખાડો છે. એ પણ સમજી ગઈ છે, માહેરા છીએ. કોંગ્રેસ હવે કોને લડાવે, કોને ન લડાવે, કોને કેટલા મત આપે એ પ્રશ્ન છે. અમારી 3 સીટ કે અમે ભારતીય જનતા પાર્ટી એ જીતી રહ્યા છીએ. બપોરની વાત છે, પછી પણ ચાલી રહ્યું છે કે 5 લોકોના છે, મારે વાત નથી. પણ જયારે આપના તરફથી 4 ની વાત હતી ત્યારે મેં પૂછ્યું, ત્યારે મને એને કહ્યું કે 4 રાજીનામા પડ્યા છે, પણ કોના પડ્યા છે, કયા પ્રતિનિધિના પડ્યા છે, કઈ પાર્ટીના પડ્યા છે એ હું વિધાનસભા શરૂ હોવાથી કહી ન શકું. મારે જાણવાની પણ મારો અધિકાર નથી. પણ હું આપને ચોક્કસ કહી શકું કે ભાજપના ધારાસભ્યએ રાજીનામા આપ્યા નથી, એટલે કોંગ્રેસના જ આપ્યા હોય સ્વાભાવિક. હું રાહ જોઉં છું. શામ દામ દંડ ભેદ નીતિની વાત કરનારા જે અત્યાર સુધી તો બોલ્યા નથી, કારણ કે પોતાના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરે છે. એમની આંતરિક ઝઘડાઓ છે, એમના તોફાનો છે, એમની આંતરિક નેતૃત્વની લડાઈ છે, અને એના માટે કોઈ પણ ભોગે કોંગ્રેસ તૂટે તો પણ તૂટવા દેતા હોય એ પ્રકારનું સવાલનું ઉદ્દેશ્ય આપણે જોઈ રહ્યા છીએ. માત્ર પોતાને રાજ્યસભામાં જવું છે, કોંગ્રેસનું થવું હોય થાય. હું તો વિનંતી કરું છું રાજ્યની જનતાને આપના માધ્યમથી કહેવા માંગુ છું, વિધાનસભા જવું છે. વિધાનસભામાં રાજ્યના પ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારને રાજ્યના પ્રશ્નોને ઉઠાવવા જોઈએ. સબળ વિપક્ષ તરીકે એવા વખતે એમને બહારગામ લઈ જવાના એમનો અધિકાર છે, જ્યાં લઈ જવા જ્યાં કરવું કરી શકે. વિધાનસભા શરૂ છે ત્યારે એ વિધાનસભામાં પણ પ્રતિનિધિ, હું તો જે પ્રતિનિધિ બહાર જાય છે એ પ્રતિનિધિના મત વિસ્તારના લોકો પણ એને છોડવાના નથી. આ રાજ્યમાં એમને ચૂંટીને મોકલ્યા છે. જ્યારે વિધાનસભા શરૂ હોય ત્યારે એમણે અવશ્યને હાજરી વિપક્ષના નેતા તરીકે આપવી જોઈએ. સરકાર કંઈ ભૂલ કરતો હોય તો એનો કાન પણ ખેંચવો જોઈએ. આ વિપક્ષની ભૂમિકા રહી છે. પણ વિપક્ષ એ રાજ્યસભાની ચૂંટણીમાં પડી છે, રાજ્યની જનતાની પડી નથી, રાજ્યના પ્રશ્નોની પડી નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની ચિંતા કરે છે, સાબિત થયું. 50 કરોડ રૂપિયા આપીને ખરીદવાની. મેં પહેલા કીધું કે જયારે પણ આવું બને ત્યારે આ પ્રકારની વાત કરે છે, અને જયારે બનતું હોય ત્યારે એ કહે છે આવું થયું છે, તો બીજી વારે પાછું આવું થાય છે તો કોંગ્રેસ શું કરે છે? ભારતીય જનતા પાર્ટી કોઈ ખરીદ ફરોદમાં માનતી નથી. એમની આંતરિક ઝઘડો મેં પહેલા કહ્યું, એ જાહેર તો કરે કોને પહેલા નંબર હવે મત આપવાનો છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, તમારા બંને સિનિયર નેતાઓમાં પહેલો સિનિયર કોણ છે, તમે કોને મત આપવા માંગો છો, જાહેર કરો. એમની હું સાતુસી હજી હું કહું છું કે અંતરાત્માના અવાજે જ્યાં ગયા છે ત્યાંથી પણ કદાચ ભારતીય જનતા પાર્ટીને સારા એવા મતો મળશે. જે લોકોએ રાજીનામા કર્યા એમાંથી કોઈ અત્યાર સુધી તમારો અથવા ભાજપના કોઈ કાર્યકરનો અથવા કોઈ હોદ્દેદારનો સંપર્ક કર્યો એવી કોઈ માહિતી ખરી? ના, મારો કોઈ સંપર્ક કર્યો નથી. પણ હું તો એમના આગેવાનો જે કહ્યું એને જ કહું છું કે એમના આગેવાનોને મૂકવા માટે ભાજપ કાર્યાલય એ ઢોલ નગારા સાથે આવે, હું એમની રાહ જોઈ રહ્યો છું. જો કદાચ પ્રતિનિધિઓને પણ એ વિનંતી કરે જેને જવું એ જઈ શકે છે. જો કદાચ સંપર્ક કરે તો ભાજપમાં સમાવેશ કરવામાં આવશે? ચોક્કસ, અમારું મન હંમેશા બધા જ માટે ખુલ્લું હોય છે. વિધાનસભાની કે લોકસભાની શરૂઆત જ્યારે જરૂર પડે ત્યારે ટિકિટ આપવાની કોઈ વાત કરી? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે બધાએ કામ કરવાનું હોય છે. જેમને પણ આવવું હોય માત્ર પ્રતિનિધિ નથી, કોઈ પણ